નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો ધોરણ 11માં પ્રેક્ટિકલ નંબર 1 ચાલુ કરું છું. 11 સાયન્સમાં મુખ્ય હેતુ શું છે કે સંયુક્ત સૂક્ષ્મદર્શકના વિવિધ ભાગોનો અભ્યાસ કરવો. તો એનો સિદ્ધાંત એવું કહે છે કે એની અંદર લેન્સ હોય, લેન્સ બે પ્રકાર, અંતર્ગો અને બહિર્ગો. તેમાં ઘણા બધા પ્રકારના બહિર્ગો લેન્સનો ઉપયોગ થતો હોય, જેના દ્વારા એ જે નાનામાં નાની વસ્તુ હોય એ મોટી પ્રતિબિંબ દેખાય, સાચું મોટું અને મોટું પ્રતિબિંબ મળી શકે છે. તો સિદ્ધાંત એ શું કહે છે કે એમાં ઘણા બધા લેન્સ હોય બહિર્ગોળ, અને આના ઉપયોગથી સૂક્ષ્મ વસ્તુનું સાચું મોટું અને પ્રતિબિંબ મેળવી શકાય છે. હવે તમે એની રચના જુઓ ને, તે મુખ્યત્વે એની જે કહેવાય સંયુક્ત સૂક્ષ્મ દર્શક, એમાં મુખ્યત્વે બે કાચના ઉપયોગ થાય. એક તો નેત્ર કાચ અને એક વસ્તુ કાચ, બે પ્રકારના કાચનો ઉપયોગ થાય, સિવાય બીજો અરીસો હોય એ પણ. મુખ્યત્વે બે પ્રકારના કાચ હોય, એક તો નેત્ર કાચ હોય અને એક વસ્તુ કાચ હોય, બરાબર. અને એક ત્રીજો આવે છે, પણ એ પછી જોઈશું. તો નેત્ર કાચ હોય એ તમારા 5% પ્રવર્ધન હોય, એટલે કે એની ક્ષમતા અલગ અલગ. હું તમારા આગળ પ્રેક્ટિકલમાં માઇક્રોસ્કોપ બતાવું છું કઈ રીતે હોય. તો 5% પ્રવર્ધન ક્ષમતા હોય, 10% હોય, 15% ક્ષમતા હોય. એટલે તો આ રીતના 3 પ્રકારના નેત્ર કાચ આવે. એમાંથી તમે કોઈ પણ એક ઉપરની તરફ ગોઠવી શકો છો. અને વસ્તુ કાચ એ રીતના 10%, 40% અને 45% એક્સ પ્રકાર. તો 10x, 40x, 45x. તો આ નેત્ર કાચ 5x, 10x અને 15x, જ્યારે વસ્તુ કાચ 10x, 40x, 55x. તો આ રીતના એમાં બે પ્રકારના કાચ હોય. અને એ સિવાય ઘણી મોટી સંસ્થા હોય અથવા લેબોરેટરી હોય, તેમાં શું આ બેની સાથે ત્રીજા જ પ્રકારનો કાચ હોય છે, એટલે લેન્સ હોય છે, એને જે 100x હોય છે, એનાથી મૂળ પ્રતિબિંબ ઘણું બધું મોટું દેખી શકાય. તેમાં હોય 100x, જેને કહેવાય ઓઇલ ઓફ ઇમર્શન લેન્સ કહે. શું કહેવાય? ઓઇલ ઓફ ઇમર્શન લેન્સ. તમારે યાદ રાખવાનું, એક તો નેત્ર કાચ હોય અને વસ્તુ કાચ હોય, એ બે યાદ રાખવાનું. અને એક ત્રીજો હોય છે એને ઓઇલ ઓફ ઇમર્શન લેન્સ કહેવાય. હવે એ સિવાય તમે માઇક્રોસ્કોપ જુઓ, તેમાં બે પ્રકારના સ્ક્રૂ હોય, જેનાથી આપણે એ માઇક્રોસ્કોપ ઉપર નીચે કરી શકીએ. તે બે પ્રકારના માઇક્રોસ્કોપ હોય, એમાં સ્થૂળ સ્થળાંતર સ્ક્રૂ હોય અને એક સૂક્ષ્મ સ્થળાંતર સ્ક્રૂ હોય. સ્થૂળ સ્થળાંતર શું કરે એ તમને હું આગળ બતાવીશ કરી માઇક્રોસ્કોપમાં, કે દે નળીનો ઉપર નીચે કરવા માટે હોય છે. જ્યારે સૂક્ષ્મ સ્થળાંતર શું કરે, પ્રકાશની વધઘટ કરી પ્રતિબિંબ સ્પષ્ટ મેળવવા માટે હોય છે. તો આ તમારે થોડું યાદ રાખજો કયો ભાગ શું કહેવાય. હવે એના પછીનું છે, હવે તમને એમ થાય કે તમે માઇક્રોસ્કોપ નીચે જુઓ, કોઈ નરી આંખીના વસ્તુ દેખાય એ તમારે જોવું હોય, તો નરી આંખે દેખવું હોય તો એ તમને એમ પ્રશ્ન થતો છે કે એ કેટલા ઘણું મોટું દેખાતું હશે. તમારા એ ગણતરી કરી હોય તો સીધી સાધી છે ગણતરી. સૂત્ર શું છે? સૂત્ર બરાબર નેત્ર કાચ ગુણ્યા વસ્તુ કાચ. ધારો કે મેં નેત્ર કાચ 5x લીધા છે, તો અહીંયા તો 5x લે, અને વસ્તુ કાચ ધારો કે 5x લીધા, તો 5 ગુણ્યા 5 તો કેટલા ઘણું મોટું મળશે? 10 ગણું, બરાબર. તો એનું સૂત્ર છે, નેત્ર કાચ ગુણ્યા વસ્તુ કાચ તેટલા ગણું એનું પ્રતિબિંબ મોટું મળશે. એક ઉદાહરણ આપીશ મેં, ધારો કે તમારો નેત્રકાચ 5x છે, વસ્તુ કાચ છે 10x. તો પછી એનું સૂત્રમાં મીકો તો 5 ગુણ્યા 10 તો 50x. તો જે વસ્તુનું પ્રતિબિંબ મળશે એ 50 ગણું મોટું મળશે. કેટલું? 50 ગણું મોટું. એટલે અમે સ્લાઇડ બનાવો તે તમારે 50 ગણું એ માઇક્રોસ્કોપ નીચે જોઈ શકો છો, બરાબર. હવે એક વસ્તુ બીજું કે તમે જ્યારે સ્ટેજ જુઓ, તેમાં સ્ટેજ અલગ અલગ આકારના પણ હોય. ઘણી સ્કૂલોમાં ગોળ હોય, લંબચોરસ, ચોર, તે સ્ટેજ હોય અલગ અલગ આકારનો હોય. પણ તમારે મેઇન છે આ યાદ રાખવાનું કે કેટલા ગણું પ્રતિબિંબ મળે છે, બરાબર. ધારો કે હું બીજું એક એક્ઝામ્પલ આપું છું, નેત્ર કાચ છે 15x, બરાબર. નેત્ર કાચ 15x અને વસ્તુ કાચ છે એ 45x. તો તમારા સૂત્રમાં આ બંને મીકો અહીંયા, તો શું થશે? 15 ગુણ્યા 45x. તો તમારે જે આવે એ જવાબ અહીંયા એટલું ઘણું એટલું મોટું પ્રતિબિંબ મળે, બરાબર. તો આ એનું સૂત્ર ફોર્મ્યુલા છે. તો તમને પરીક્ષક પૂછે કે માઇક્રોસ્કોપમાં કેટલા ગણું મોટું પ્રતિબિંબ મળે છે, તો તમારે શું ચેક કરવાનું? નેત્ર કાચ કેટલા છે, કેટલી છે, 5x કે 10x કે એ છે, અને વસ્તુ કાચ કેટલા, એ ચેક કરી તમારે એની સૂત્ર ઉપરથી ગણતરી કરવાની. હવે તમારે ચોપડીમાં જે આકૃતિ આપી એ પ્રમાણે જુઓ, અને પછી હું તમને લાઈવ માઇક્રોસ્કોપ બતાવું છું. તમારે જે ચોપડીમાં આપીએ માઇક્રોસ્કોપની આકૃતિ એ જુઓ. તમને અહીંયા ચોપડીમાં જે માઇક્રોસ્કોપની આકૃતિ આપી, જો આ રીતના છે. આ જે છે સાધન નામ છે માઇક્રોસ્કોપ, બરાબર. આ નામ સાધન શું છે? માઇક્રોસ્કોપ. અને કહેવાય સંયુક્ત સૂક્ષ્મ દર્શક.
હવે એમાં સૌથી ઉપરની તરફ મેં બતાવીશ તો તમને આગળ નેત્રકા છે, અહીંયા એક લેન્સ હોય એ, પછી આ એક દેહનળી હોય બરાબર, પછી અહીંયા નીચેની તરફ ફરીથી પાછા ત્રણ કાચ હોય, એને કહેવાય વસ્તુ કાચ, એ હોય એ ત્રણ પ્રકારના હોય. મેં કીધું એમ તમને ત્રણ પ્રકારના કયા કયા હોય, એક તો 10x, 40x અને 45x, એ ત્રણ પ્રકારના નીચેની હોય, અને એ સિવાય એક વધારાનો અહીંયા આવેલો હોય જેને 100x કહેવાય, જેને ઓઇલ ઓફ ઇમર્સન લેન્સ કહેવાય બરાબર. પછી આ જે ભાગ તમે પકડો અહીંયા માઇક્રોસ્કોપ આ રીતના પકડો તો એને કહેવાય હાથો. પછી અહીંયા જે માઇક્રોસ્કોપ તમે સ્લાઇડ બનાવીને મીકો તેને કહેવાય સ્ટીજ બરાબર. તો આ જે ભાગ છે એને સ્ટીજ કહેવાય. એને બે ક્લિપો આવી હોય એટલે સ્લાઇડ ખસી ના જાય, એટલે એટલા માટે તમારે એની પર ક્લિપો મારી દેવાની, એટલે કે ગોઠવી દેવાની. પછી અહીંયા તમારા જોડાણ સાધો એટલે માઇક્રોસ્કોપનો જોડાણ સાધો, અને નીચેનો ભાગ હોય એ પાયો કહેવાય બરાબર. તેમાં પાછા ફરીથી બે સ્ક્રૂ હોય, એક મોટું સ્ક્રૂ હોય જેને સ્થૂળ સ્થળાંતર સ્ક્રૂ કહેવાય, એક નાનો સ્ક્રૂ હોય જે તમે ઉપર નીચે કરી શકો, સૂક્ષ્મ સ્થળાંતર સ્ક્રૂ હોય. આનાથી તમે આ દેહ નળી ઉપર નીચે થશે સ્થૂળ સ્થળાંતર કે જ્યારે સૂક્ષ્મથી તમારે લાઇટની વધઘટ થશે. સૌથી શરૂઆત ક્યાંથી કરવાની, આ નીચે અરીસો છે, એ અરીસો તમારા પ્રકાશની સામે મીકવાનું. તમે અંધારામાં જોશો તો નહીં દેખાય, અરીસાને તમે આમ ગોળ ગોળ ફેરવાનું, અંદર જોતા જવાનું અને લાઇટ સેટ કરવાની બરાબર. પછી જ્યારે તમે સ્કૂલો આવો, સ્કૂલે આવશો ત્યારે તમારે એ તમારા હાજરીમાં જોવાનું છે બરાબર. અને હવે કઈ રીતના આગળનું છે એ મેં તમને શીખવાડી દીધું છે, એ શીખવાડું છું કે કઈ રીતના તમારે કરવાનું છે, એ લાઈવ પ્રેક્ટિકલ મેં તમારે બતાવું છું માઇક્રોસ્કોપ કઈ રીતે. તો આ સાધનનું કયું નામ છે, સંયુક્ત સૂક્ષ્મદર્શક. માઇક્રોસ્કોપના ઘણા પ્રકાર છે, લાઇટ માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ઘણા બધા છે, પણ તમારે હાલ પૂરતી આ જ ભણવાનું છે બરાબર. તો એના પછી એક બીજું આપ્યું છે કે જ્યારે તમે માઇક્રોસ્કોપ યુઝ કરો તો તમારે આટલી વસ્તુને યાદ રાખવાનું જો સાવચેતીમાં, કે એને છે ને માઇક્રોસ્કોપ હંમેશા ઉપયોગ કરો, પછી લેન્સને તમારે સાફ કરી દેવાનું, ઉપર અને નીચે તમારા હાથ રૂમાલથી સાફ કરી દેવાનું. કેમ કે એમની તો ધૂળની રચકણો ચોંટી જાય એટલે અંદરની તરફ દેખાય. પછી અને સાફ કરવા માટે પ્રવાહી કાં તો કાગળનો ઉપયોગ કરો, લિક્વિડ બરાબર. જ્યારે તમે અવલોકન કરતા હોય તો પેલી જે તમે જે કહેવાય સ્થળાંતર સ્ક્રૂ જ્યારે નીચે કરો તો ત્યારે ધ્યાન રાખવાનું કે સ્લાઇડ તૂટી ના જાય, બે ભાગમાં વિભાજિત ના થઈ જાય, અંદર જોતા જવાનું અને મૂવમેન્ટ કરતું રહેવાનું. અને પછી જ્યારે કામ પતી જાય પછી હતું એવું માઇક્રોસ્કોપ પાછી બોક્સમાં કવરમાં મૂકી દેવાનું. તો આટલી બાબતો તમારી યાદ રાખવાની. માઇક્રોસ્કોપને હંમેશા સાફ કરવાનો, એની ઉપર ધૂળના રજકણો ચોંટેલા હોય તો તમારે સ્લાઇડ ઉપર ધૂળ દેખાશે બરાબર. પછી કાગળ કે હાથરૂમાલ કે પ્રવાહી વડે એને લેન્સને સાફ કરવાનું, અને સ્લાઇડ તૂટી ના જાય બનાવેલી એ ધ્યાન રાખવાનું, નકર તમારી મહેનત જતી રહેશે. અને અહીંયા મેં શીખવાડ્યું તમને એ આ કેટલા ઘણું પ્રતિબિંબ મળે છે એ તમારે શીખી લેવાનું છે બરાબર. તો મેં અહીંયા તમે શીખવાડ્યું, આ ફોર્મ્યુલા યાદ કરો, આરે ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા છે, સૂત્ર શું, નેત્રગાજ ગુણ્યા વસ્તુગાજ બરાબર. નેત્રકાજ ત્રણ પ્રકારના હોય બરાબર, 5x, 10x અને 15x. વસ્તુકાજ પાછા ત્રણ પ્રકારના હોય, તો જે પ્રકાર હોય એ તમારે મીકી દેવા. નેત્રકાજ 5x છે તો અહીંયા સૂત્રમાં 5x, વસ્તુકાજ 10x તો 10x, અને 5 × 10 એટલે એટલે 50. તો 50 ગણું મોટું પ્રતિબિંબ મળે. તો આ એનું ફોર્મ્યુલા છે, આ સૂત્ર યાદ કરી દેવાનું તમારે. અને પરીક્ષક પૂછે કે તમે કેટલું ઘણું મોટું પ્રતિબિંબ મેળવ્યું છે, તો તમને ખબર હોવી જોઈએ કે નેત્રકાજ કેટલા એક્સ છે અને વસ્તુકાજ કેટલા એક્સ છે, એ તમારે ગણતરી યાદ રાખવાની. અને આ રીતના તમારા પહેલો પ્રેક્ટિકલ છે. હવે તમે જ્યારે સ્કૂલે આવશો તો આખો માઇક્રોસ્કોપ તમારે સેટ કરી બતાવવાનો છે, નીચે અરીસો એ બધું તમારે આવીને તમારે કરવાનું છે. પણ હાલ પૂરતી તમારે આ રીતના માઇક્રોસ્કોપની રચના છે બરાબર. એટલું સમજી લો, એક તો તમારે કેટલું ઘણું મોટું પ્રતિબિંબ મળે એ સમજવાનું, પછી વસ્તુ કાચ, એમાં બે કાચ હોય, બે એક બહિર્ગોળ લેન્સ હોય, નેત્રકાચ, વસ્તુ કાચ કેટલા ગણા, એના ત્રણ પ્રકાર હોય એરિયા, આ ત્રણ પ્રકાર, અને એક 100x અને ઓઇલ ઓફ ઇમર્સ લેન્સ, અને એમાં બે સ્ક્રૂ આવેલા, સ્થૂળ સ્થળાંતર અને સૂક્ષ્મ સ્થળાંતર સ્ક્રૂ. અને માઇક્રોસ્કોપને તમારે કોઈએ કોઈ ભાગમાંથી ખોલવાનું નથી બરાબર, નુકસાની થશે તમારે ભોગવવાનું આવશે, તો એટલું યાદ રાખજો બરાબર. તો આ છે તમારો પ્રેક્ટિકલ નંબર એક. તમારા માર્ગદર્શિકા જ્યારે આવી જાય તો તમારા માર્ગદર્શિકામાં એક તો માઇક્રોસ્કોપની આકૃતિ દોરવાની છે અને હેતુ, અને વિવિધ ભાગોના નામ ખાલી સામેના પેજ ઉપર લીટીવાળા ભેગ ઉપર દોરી દેવાના, અને કોરા પેજ ઉપર આકૃતિ દોરી દેવાની, બીજું કંઈ જ કરવાનું નથી. આ થયો તમારો પ્રેક્ટિકલ નંબર વન. હેતુ શું, સંયુક્ત સૂક્ષ્મદર્શકના વિવિધ ભાગોનો અભ્યાસ કરવો છે બરાબર. ચલો મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે
ધોરણ 11માં તમારે પ્રેક્ટિકલ ચાલુ કરવું છે. પ્રેક્ટિકલ નંબર 1 માઇક્રોસ્કોપ. તો તમારે માઇક્રોસ્કોપ વિશે અભ્યાસ કરવાનો છે, તો એને વિશે તમને હું માહિતી આપું છું. સમજી લો કઈ રીતે તમારી સાધન, એક સાધન મૂકું છું જેનું નામ કહેવાય છે માઇક્રોસ્કોપ. આ એક સાધન છે માઇક્રોસ્કોપ, જોઈ લોજો બરાબર. આ સાધન નામ છે માઇક્રોસ્કોપ આવેલું બરાબર. હવે એ તમે સાધન જુઓ માઇક્રોસ્કોપ, તેમાં તમારે કયા કયા ભાગ દેખાય, તમારે કયા કયા ભાગ દેખાય એનો અભ્યાસ કરવાનો છે. તો તમારા સામાન્ય રીતે જે કહેવાય માઇક્રોસ્કોપ આ રીતની રચના હોય છે બરાબર, તમારે અભ્યાસ કરવાનો છે. હવે જ્યારે તમે માઇક્રોસ્કોપ નીચો જુઓ એમાં કઈ રચના હોય જુઓ, તો સૌથી પહેલાં એમાં ઉપરની ભાગ હોય છે નેત્રકાચ, આર્ય ભાગ. આને કહેવાય નેત્રકાચ બરાબર. આ જે ઉપરની ભાગ તે ખોલી શકું છું, આ નેત્રકાચ, આર્ય ભાગ, નેત્રકાચ. પછી નીચેની તરફ તમારે અહીંયા આ જે કહેવાય બે ભાગ, આ એ છે તમારો આર્યો છે, એ કહેવાય વસ્તુકાચ. આ એ અલગ અલગ પ્રકારના તમારા જે કહેવાય એની માત્રા હોય અલગ અલગ. પછી આજે મેં પકડ્યો હાથ, આજે આ માઇક્રોસ્કોપ મેં પકડ્યો હાથ, આર્યો ભાગ એના હાથો કહેવાય, હાથા વડે. અને નીચે જે હોય છે આ માઇક્રોસ્કોપના નીચેનો ભાગ, જે આપણે સ્ટેન્ડ પર મૂકી શકીએ, એના પાયો કહેવાય. આ પાયો છે બરાબર. અને પછી જે છે આ અહીંયા સ્લાઇડ બનાવીને તમારે મૂકવાની, એને કહેવાય સ્ટેન્ડ. આ ભાગ સ્ટેન્ડ છે, અહીંયા તમારો હોય એ સ્લાઇડ બનાવીને જોવાની મૂકવાની હોય. ફરીથી જોઈ લો, આ જે છે નેત્રકાચ, આ વસ્તુકાચ, આ નીચેનો પાયો, અને આ પકડી એ મેં હાથો છે, અને આ જે છે ભાગ સ્ટેજ કહેવાય. હવે એ સિવાય નીચેની તરફ તમારે અહીંયા કનિકાક અને કન્ડેન્સર આવેલું હોય. આ નીચેનો ભાગ જુઓ, આ મેં તમને બતાવું આ ભાગ છે. અહીંયા તમે આ જુઓ આ સ્ક્રૂવાળો ભાગ બરાબર, એ જોઈ લો સ્ક્રૂ. આ નીચેનો ભાગ આ દેખાય છે, નીચેનો ભાગ આ છે કનિકાક અને કન્ડેન્સર. આ તમે કરો એટલે લાઇટ આવતી બંધ થઈ જાય, આવતી જતી બરાબર. અને એ સિવાય અહીંયા અરીસો હોય છે, આ કાચનો અરીસો છે, આ કાચની અરીસો છે તમારે, તો એ અરીસો ભાગ હોય. એ સિવાય તમારે અહીંયા બે ક્લિપ હોય, ક્લિપ વડે તમારે માઇક્રો સ્લાઇડ મૂકી જોવાની હોય. હવે આ એક તે નળી છે, અહીંયાથી તમારા વસ્તુનું પ્રતિબિંબ જોવાનું હોય છે. તો સામાન્ય રીતે આ જે માઇક્રોસ્કોપ છે એ શેની માટે ઉપયોગી છે, તો કોઈ પણ નજીક વસ્તુ હોય એના તમારે અભ્યાસ કરવા માટે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. તો આ તમારાથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના જોઈ લો. સાધન નામ છે તમારો તો સંયુક્ત સૂક્ષ્મદર્શકની રચના તમારે અભ્યાસ કરવાનું છે. સાધન કયું છે? સંયુક્ત સૂક્ષ્મદર્શક જોઈ લો. આ રીતના બરાબર તમારો દૂર દેખાય છે સ્પષ્ટ એટલું. નીચેનો ભાગ છે પાયો, આ ભાગ નીચેનો પાયો, આ પકડ્યો હાથો, પછી આ ઉપર નેત્રકાચ આર્યો, આ ખોલી શકાય બરાબર. પછી આ વસ્તુકાચ, આ નીચેની વસ્તુકાચ છે, તમે બે બે હોય એ તમારો એ આમ તમે ગોળ ફેરો એટલે વધારે મોટું ઓછું થઈ શકે છે બરાબર. તમે એ આ વસ્તુકાચ છે, આને તમારે ખોલવા નહીં, એટલે આ વસ્તુ તમારે ઉપયોગ નહીં કરવાનો, ખાલી 10x જોવાનું, તમારે બીજો કોઈ ઉપયોગ નહીં કરવાનો. અને એક દેહ નળી છે. હવે આ માઇક્રોસ્કોપ કઈ રીતે કામ કરે એ સમજી લો. તો તમારે શું કરવાનું, સૌથી પહેલાં નીચે અરીસો હોય છે, એ તમારા અરીસો અહીંયા તમારા અરીસો હોય એ તમારે સેટ કરવાનો હોય. ધારે કે હું અહીંયા કરું છું તમારા પ્રયત્ન, આ અરીસો તમારે માઇક્રોસ્કોપ લાઇટ નીચે મૂકવાનો આ રીતના. પછી અંદર તમારે લાઇટ ચેક કરવાની આ રીતના, અંદર લાઇટ બરાબર, અંદર શું કરવાનું તમારે લાઇટ ચેક કરવાની, અંદર લાઇટ ચેક કરી પછી તમારે અંદર માઇક્રોસ્કોપ નીચે જોવાનું. પછી એ રીતના તમારે સેટ કરી કોઈ પણ વસ્તુ નાનું પ્રતિબિંબ હોય એ મોટું પ્રતિબિંબ તમે જોઈ શકો. તો આ છે તમારે સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્ર. સૌથી પહેલાં આ ઉપર નેત્રકાચ, આ નીચેનો વસ્તુકાચ, અહીં નીચેના ભાગમાં આવેલું એ કનિકા કન્ડેન્સર કહેવાય, આ પકડ્યો હાથો હાથો કહેવાય જે ભાગ, આ દેહ નળી છે આર્ય ભાગ, અને આ પાયો છે. તમારે આ માઇક્રોસ્કોપ વિશે ભણવાનું છે. તમે કોઈ પણ સ્લાઇડ બનાવો તમારે એમાં જોવા માટે, એમાં અભ્યાસ કરવા માટે આ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે બરાબર. હવે તમે જુઓ નેત્ર જે કાચો હોય છે, આ જે નેત્ર કાચો હોય છે ઉપરનો ભાગ એ છે ને, જો તમારે અહીંયા લખ્યું જ હોય ઉપર 10x, એ જુઓ 10x લખ્યું હોય, તો આ નેત્રકાચ ત્રણ પ્રકારના આવે, 5x, 10x અને 15x. તો તમારી અલગ અલગ હોય એ તમારે અહીંયા સેટ કરવાના હોય બરાબર. તો કયા કયા? 5x, 10x ને 15x. એ જ રીતના આ વસ્તુકાચ એ પણ નીચે હોય, એ ત્રણ હોય, 10x, 40x અને 45x. એ તો આ રીતના તમે અહીંયા જુઓ, આ હું ગોળ ફેરવી શકું છું,
એ તમારા ખોલી ફેરવીને પછી મોટું કે બધા ઝૂમ જોઈ શકો છો, પણ તમારે આ ખુલ્લા નહીં એટલે ખોલવાનો કોઈ પ્રયત્ન ના કરતા, બરાબર. પછી એ સિવાય એક બીજી અહીંયા તમારે વસ્તુ કાચાયેલો જે 100x હોય છે, અહીંયા અહીંયાના ભાગમાં અમુક મોટી સ્કૂલ હોય કે લેબોરેટરી હોય કે સંસ્થા હોય તો ત્યાં આગળ એવું હોય છે, લેબોરેટરી વધારે હોય ત્યાં એક બીજો એક્સ આવેલો હોય જેને 100x કહેવાય, એને ઓઇલ ઓફ ઇમર્શન લેન્સ કહે છે, બરાબર. તો એ આવ્યો એને 100x હોય તો એને ઓઇલ ઓફ ઇમર્શન લેન્સ કહેવાય, બરાબર. એ સિવાય આમાં બે સ્ક્રૂ આવેલા, એક તો આ જોવા તમે આ કરશો ને એટલે ઉપર નીચે થાય છે માઇક્રોસ્કોપ, જો આ ભાગ કરો એટલે ઉપર નીચે, આ ભાગ કરો એટલે આ દેખાય તમારે આવી રહ્યું, આ ભાગ છે એને કહેવાય સ્થૂળ સ્થળાંતર સ્ક્રૂ, આ કરો એટલે ઉપર નીચે તરફ માઇક્રોસ્કોપ તમે કરી શકો છો આવી રીતે જોઈ લો. એટલે તમે જ્યારે સ્લાઇડ મૂકો તો અહીંયા તમારે જોવા માટે આ ઉપર અંદર જોતા જવાનું અને આ રીતના ઉપર નીચે કરતા જવાનું, બરાબર. અને આને કહેવાય સ્થૂળ સ્થળાંતર સ્ક્રૂ. એ જ રીતના અહીંયા બીજો એક સ્ક્રૂ આવેલો આવી રહ્યો આ સાઈડમાં નીચેનો, એ સૂક્ષ્મ સ્થળાંતર સ્ક્રૂ આવી રહ્યો. એ શેની માટે? પ્રકાશની વધઘટ કરવા, પ્રતિબિંબ મેળવવા માટે હોય છે. આવી રહ્યો પ્રતિબિંબ મેળવવા અથવા કે લાઇટની વધઘટ સેટ કરવા માટે આ રહ્યો હોય છે. જ્યારે ઉપર નીચે કરવા માટે આ સ્થૂળ સ્થળાંતર સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ છે તમારે સંયુક્ત સૂક્ષ્મદર્શકનો ઉપયોગનો કરવાની તમારી, બરાબર. સાધન જોઈ લો ફરીથી, ઉપરનું નેત્ર કાચ, નીચે આ જે છે વસ્તુ કાચ છે, આ બંનેના તમારા પ્રતિબિંબથી તમારે મોટું જોઈ શકો છો. આ પાયો, નીચેનો સ્ટેજ જે તમે સમતળ, પછી આ સ્ટેન્ડ છે, અહીંયા સ્લાઇડ મૂકવાની, અહીંયા સ્લાઇડ મૂકીને જોવાની હોય, નીચે અરીસો હોય આવી રહ્યો, જો આ દેખાય કાચનો અરીસો છે, એ તમારે લાઇટ તમારા લાઇટ હોય ત્યાં નીચે મૂકીને પછી અહીંયા તમારે સેટ કરીને અંદર જોવાનું હોય છે, બરાબર. પછી અહીંયા બે સ્ક્રૂ આવેલા, એક તો સ્થળાંતર સ્ક્રૂ ઉપર નીચે થાય, જો આ હું ફેરવું છું ઉપર નીચે થાય છે, આ સ્થળાંતર સ્ક્રૂ છે, આ સૂક્ષ્મ સ્થળાંતર એટલે આ પ્રતિબિંબનું જોવા માટે છે, બરાબર. આટલું. નેત્ર કાચ કેટલા હોય? 5x 10x અને 15x, જ્યારે વસ્તુ કાચ 10x 40x અને 45x, એ રીતના તમારે રચના હોય. તો તમારા માઇક્રોસ્કોપની અભ્યાસ તમારે કરવાનો, જોઈ લો ચારે દિશાથી ફેરવી. આ છે આપણે પકડીએ ભાગ પાયો, બરાબર. આ એક જ ભાગ તમારે ખુલી શકે નેત્રકાચ, બાકી કોઈ ભાગ તમારે ખોલવાનો નથી મહેરબાની કરી, બરાબર. ને કે માઇક્રોસ્કોપ નુકસાની થશે તો ધ્યાન રાખવું પડશે. હવે જેમ તેમ જમે ત્યારે માઇક્રોસ્કોપ યુઝ કરો તો એકદમ વસ્તુ ધ્યાન રાખવાનું કે જ્યારે આ તમે ઉપર નીચે કરો તો એ એટલો ભાગ નીચે ના જવો જોઈએ કે સ્લાઇડ મૂકો તો આખી વચ્ચેથી તૂટી જાય. અંદર જોતા જવાનું અને કરતા જવાનું પ્રેક્ટિકલ, બરાબર. તો આ ભાગ છે, આ નીચેનો ભાગ છે, કનિકા કન્ડેન્સર કહેવાય, જેના દ્વારા તમારે લાઇટ સ્વિચ કે પ્રકાશ બંધ કરી શકો, બરાબર. આ જ તો થયો તમારે ભાગ માઇક્રોસ્કોપ સહિત સૂક્ષ્મદર્શકના, બરાબર. જોઈ લો સામે દરેક ભાગને, અહીં સ્લાઇડ અહીં મૂકવાની છે, સ્લાઇડ અહીંયા મૂકીને તમારે જોવાની છે. તમારે સ્લાઇડ જોવું હોય તો એક મૂકું છું, અહીંયા જોઈ લો. તમારે આગળ એક સ્લાઇડ મૂકું છું, જોઈ લો. ધારો કે એક હું કોઈ સ્લાઇડ લઉં છું, મેં એક આ સ્લાઇડ લીધી, જોઈ લો, બરાબર. હવે કઈ રીતે કરવાનું? આ એક સ્લાઇડ છે, એ સ્લાઇડ તમારે માઇક્રોસ્કોપના સ્ટેન્ડ ઉપર અહીંયા મૂકવાની, અહીંયા આ રીતના. પછી તમારે આ અહીં નીચે અરીસો સેટ કરવાનો, જ્યાં પ્રકાશ આવતો હોય એ ત્યાં આગળ તમારે અરીસો સેટ કરી અંદર જોવાનું, અને અહીંયા 10x જ રાખવાનો, એના તમારે કોઈ ફેરફાર નહીં કરવાનો, બરાબર. એટલે આ 10x અહીંયા અહીંયા 10x, બરાબર. એ કરીને તમારે સેટ કરીને જોવાનો. પછી માઇક્રોસ્કોપના સ્લાઇડમાં તમારે આવું અંદર જોતા જવાનું, આ રીતના અંદર જોતા જવાનું અને ઉપર નીચે કરતા જવાનું. પણ જોતા ધ્યાન રાખવાનું કે અંદર જે તમે સ્લાઇડ સ્ટેન્ડ ઉપર મૂકી એ ક્રેક ના થઈ જાય, તૂટી ના જાય, બરાબર. આ રીતના તમારો પ્રયોગ કરવાનો છે, બરાબર. આ તમારો થયો પહેલો પ્રેક્ટિકલ સંયુક્ત સૂક્ષ્મ દર્શકનું સાધનનું નામ. ફરીથી જોઈએ ચાર દિશામાં આ સાધન નામ છે સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્ર, બરાબર. આ નેત્રકાચ, આ વસ્તુ કાચ, આ પકડીએ પાયો, નીચે સ્ટેન્ડ, બરાબર. અહીંયા નીચે બે વસ્તુ કાચાયેલા અને એ સિવાય 100x, બરાબર. એ બે સ્ક્રૂ હોય, એક સ્થળાંતર સ્ક્રૂ અને એક સૂક્ષ્મ સ્થળાંતર સ્ક્રૂ, એ તમારે બે જોઈ લેવાનું. બીજું કંઈ પછી તમારે જોવા પછી કહીશું.